હલો ફ્રેન્ડ્સ તમને બહુ બધું લેસન આપ્યું હતું પણ બરાબર સમજ પડી છે ને હું વોટ વેર અને હાઉ મેની હવે આપણે સૌથી છેલ્લું લિટલ સ્ટેપ થર્ટીન ફોર્ટીન અને ફિફ્ટીન અહીંયા સુધીનો આપણો કોર્સ છે તો આપણે જોઈએ છીએ તમે પાઠ્યપુસ્તક એટલે ટેક્સ્ટ બુક ખોલો તેમાં એક્ટિવિટી નંબર વન એક સુંદર કવિતા છે કવિતામાં પણ એકડા જ છે જુઓ આપણને કેવી રીતે ભણાવે છે તે આપણે જોવાનું છે શેરિંગ સ્વીટ્સ શેર કરવું એટલે વેચવું સ્વીટ્સ એટલે મીઠાઈ તો કવિતા છે બરાબર ધ્યાનથી સાંભળજો વન એન્ડ વન મેક ટુ એક અને એક બે બને છે વન ઇચ ફોર મી એન્ડ યુ જો બે હોય તો આપણે બંને માટે એક એક થઈ જાય અહીંયા યુ અને ટુ રાઇમિંગ વર્ડ્સ છે ટુ એન્ડ ટુ મેક ફોર બે અને બે ચાર થાય છે વન ઇચ એટલે આપણે બંને જો એક 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 લઈએ તો ટુ એન્ડ સ્ટીલ ટુ મોર ચાર વસ્તુ હોય તો આપણે બંને એક એક લઈએ તો પણ બે વધે ને એમ કહે છે થ્રી એન્ડ થ્રી મેક સિક્સ ત્રણ અને ત્રણ છ થાય છે બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ સ્ટીક એટલે લાકડી પર આવતી ચોકલેટને આપણે લોલીપોપ કહીએ છીએ એવા મોટા મોટા લોલીપોપ્સ છે સિક્સ અને સ્ટિક્સનું રાઇમિંગ વર્ડ્સ છે ફોર એન્ડ ફોર મેક એટ ચાર અને ચાર આઠ બને છે જલેબીઝ એન્ડ બર્ફીઝ ઓન ધ પ્લેટ એટલે પ્લેટમાં જલેબી અને બરફીની મીઠાઈ છે ફાઇવ એન્ડ ફાઈવ મેઇક ટેન પાંચ અને પાંચ દસ બને છે લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન ચાલો આપણે તેને ફરીથી ગણીએ જુઓ એકડાની કવિતા છે તમે ઘરે મોટેથી વાંચશો ને મિત્રો હવે નીચે જોઈએ છીએ કે આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો એટલે તમને અહીંયા સંખ્યા છાપેલી છે એકડાં છાપેલા છે તો તમારે કવિતામાં સ્પેલિંગ આપી જ છે તે જોઈને તમારે લખવાની છે આવડશે ને મિત્રો દસ સુધીની સ્પેલિંગ તો ચોથા ધોરણમાં પણ આવડતી હતી અત્યારે તો વીસ સુધીની છે એટલે આવડવી જ જોઈએ હં ચાલો તો હવે આપણે આગળ ચાલીએ છીએ હવે બહુ સરસ કામ કરવાનું છે નીચે જોતા જાઓ ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો જો દોસ્તો તમને જ્યારે એકડા અંગ્રેજીમાં લખતા બોલતા ને વાંચતા આવડે ને એટલે ફોન નંબર પણ મોઢે બોલતા આવડી જશે હવે આપણે ત્યાં બધાની પાસે ફોન છે અને ફોનમાં દસ આંકડાનો નંબર હોય છે તો તમારે આવા નંબર મોઢે પણ કરવા જોઈએ અહીંયા એક નંબર આપ્યો છે અને તેને સામે શબ્દમાં પણ લખ્યો છે તમને પરીક્ષામાં પણ આવું પૂછી શકાય કે એક ઉદાહરણ જોઈએ છીએ ટુ એટ થ્રી ફોર સેવન વન ઝીરો સિક્સ ફોર ફાઈવ તો આ રીતે તમારે અહીંયા બીજી પાંચ જગ્યા આપી છે તો તમારા પરિવારના તમારા મિત્રના જેના નંબર તમને અગત્યના હોય તેના લખો સંખ્યામાં અને આંકડામાં ચાલો હવે આપણે એક મસ્ત મજાની વાર્તા મિત્રો હવે વાર્તા છેલ્લી છે હં લિટલ સ્ટેપ અહીંયા પૂરા થાય છે વાર્તા પછી હવે આપણને પાઠ શરૂ થશે ચિત્ર જુઓ વાર્તા સાંભળો અને વાંચો આપણે પહેલો પાઠ જોઈ ગયેલા ને લીલી બિલ્લી ગુલ્લુવાળું તે સ્કૂલની જ વાત છે અહીંયા ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક હવે વર્ગ પિકનિક માટે એટલે ઉજાણી માટે જાય છે તેની વાર્તા છે તો વચ્ચે ટીચર બેઠેલા છે દેખાય છે સ્ટૂલ પર અને આજુબાજુ બધી તરફ ગોળ વિદ્યાર્થીઓ બેઠેલા છે તો એવામાં એક પ્રાણી શું કહે છે લેટસ ગો ફોર અ પિકનિક ચાલો ને આપણે ઉજાણીએ જઈએ એટલે તરત જ બીજાને પણ મન થઈ ગયું તે શું કહે યસ હા વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક અમે ઉજાણીએ જવા ઈચ્છીએ છીએ અમને મન છે એટલે તરત જ નીચે પેલી ગોળ માછલી પણ કહે છે કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ મહેરબાની કરીને આપણે ઉજાણીએ જઈ શકીએ ને એટલે બધાએ સાથે ટીચરને પિકનિક જવા માટે કહ્યું પેલું નાની ખિસકોલી કે ઉંદર જેવું છે તે પણ કહે છે પ્લીઝ ટીચર લેટસ ગો ફોર અ પિકનિક મહેરબાની કરીને ચાલો ને શિક્ષક આપણે ઉજાણીએ જઈએ એટલે પછી ટીચરે બધાએ કહ્યું ને એટલે ટીચર કે ઓકે ભલે લેટ્સ ગો ચાલો આપણે જઈએ પછી સો તેથી ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ ફાઈવ એટલે પાંચમા વર્ગના વિદ્યાર્થીઓ ડિસાઇડેડ એટલે નક્કી કર્યું ટુ ગો ફોર અ પિકનિક બધાએ ઉજાણીએ જવાનું નક્કી કર્યું તો ધે ટૂક અ બસ તેમણે એક બસ કરી એન્ડ વેન ટુ સુંદરવન અને ક્યાં ગયા ઉજાણી કરવા સુંદરવન એક જગ્યાનું નામ છે ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ તે જંગલમાં આવેલી એક ઉજાણી કરવાની જગ્યા છે ત્યાં ગયા હવે જુઓ ચિત્રમાં દેખાય છે ને બધા બસમાંથી નીચે ઉતરતા ઓલ ઓફ ધેમ ગોડ ડાઉન ફ્રોમ ધ બસ તેમાંથી બધા બસમાંથી નીચે ઉતરી ધે સ્ટાર્ટેડ ટુ વોક ટોવર્ડ્સ ધ જંગલ પછી ઉતરીને જંગલ તરફ ચાલવા લાગ્યા તો શું થયું સડનલી સડનલી એટલે એકાએક અચાનક ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો ધે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ તો એમણે જોયું કે તેમની સામે જ એક મકાન હતું ધે રેન ટોબર્ટ્સ ઇટ તેઓ બધા તેની તરફ દોડ્યા એટલે એક મકાન તરફ દોડ્યા ધ ડોર વોઝ ઓપન બારણું ખુલ્લું હતું ધે એન્ટર્ડ તેઓ પ્રવેશ્યા ઇટ વોઝ અ વેરી ડિ હાઉસ તે ખૂબ ગંદુ ઘર હતું ધે કુડ નોટ સી એની બડી ઇન તેઓને અંદર કોઈ પણ દેખાયું નહીં આખું ઘર ખાલી હતું એટલે દે શાઉટેડથીઓએ બૂમો પાડી હવે ઘરમાં કોઈ હોય નહીં એટલે બૂમ તો પાડે ને એટલે પહેલાં ટીચરે બૂમ પાડી જુઓ હેલો કોઈક છે એમ પૂછવા માટે એની બડી ધેર કોઈક છે હેલો એની બડી ધેર સાથે વિદ્યાર્થીઓએ પણ બૂમો પાડવા માંડી પછી નીચે કહ્યું પણ છે ઇટ્સ રેઇનિંગ હવે વરસાદ પડે છે કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ અમે આ ઘરમાં થોડોક વખત માટે રહી શકીએ યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર હા કે ટીચર કે પછી પેલું સાથે નીચે કૂતરું જેવું કે આ ઘરમાં કોઈ હોય એવું લાગતું નથી લેટસ સ્ટે હિયર ફોર સમ ટાઈમ ચાલો આપણે થોડોક સમય માટે આ ઘરમાં રોકાઈએ બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી હદથી શું કહે છે પણ મેડમ આ ઘર તો કેટલું ગંદુ છે અસ ક્લીન ઇટ તો ટીચર કહે ચાલો આપણે તેને સફ કરી નાખીએ પછી ટીચર કામ વેચી કાઢે છે જુઓ ફોર ઓફ યુ ક્લીન ધ કિચન તમારામાંથી ચાર જણા રસોડું સફ કરી નાખો ફોર ઓફ યુ ક્લીન ધીસ બીગ રૂમ તમારામાંથી બીજા ચાર જણા આ મોટો ઓરડો સાફ કરી નાખો મિસ ગૌરી સે પછી મિસ ગૌરી એટલે ટીચરે કહ્યું સ્વીપ ધ ફ્લોર એટલે ભોંયતળિયું વાળી કાઢ પપ્પી સે પપ્પીએ કહ્યું આઈ વીલ સ્વીપ ધ ફ્લોર હું ભોંયતળિયું સફ કરી નાખીશ પપ્પી સ્વેપ ધ ફ્લોર અને પપ્પીએ ભોંયતળિયું સાફ કરી નાખ્યું ધસ આમ હવે તમને વાક્ય આડું અવડું આપ્યું હોય કે વાંકું ચૂકું લખ્યું હોય તો બરાબર ગોઠવતા આવડશે ને પરીક્ષામાં એવું પૂછી શકાય છે આપણને વર્કબુકમાં પણ છે એવી ત્યાં ચાલો તો પાનું નંબર ત્રેવીસ ઉપર એક બહુ જ મસ્ત નાનકડી કવિતા છે તે આપણે જોઈએ છીએ ડેઈઝ ઓફ ધ વીક અઠવાડિયાના દિવસો ઓ વોટ અ ફન ટુ પ્લે એમ કહે છે અરે રમવાની તો કેવી મજા અ ન્યૂ ગેમ એવરી ડે દરરોજ નવી નવી રમતો રમવાની હોય તો કેવી મજા પડે કમ વોટ મે જે થાય તે રમવાની તો મજા જ આવે માર્બલ્સ ઓન મંડે મંડે એટલે સોમવારે અહીંયા તમને વારના નામ આવે છે મિત્રો તો સોમવારે શું રમવાનું માર્બલ્સ એટલે લખોટીઓ લેડર્સ ઓન ટ્યુઝડે સ્નેક એન્ડ લેડર્સ એટલે સાપ રમત મંગળવારે રમવાની હોપિંગ ઓન વેનસડે બુધવારે હોપિંગ એટલે એક પગે ઠેકડા મારી આપણે લંગડી કહીએ છીએ ને તેવી રમત ટીપકેટ ઓન થર્સડે ગિલ્લી દંડા રમવાના ગુરુવારે ફૂટબોલ ઓન ફ્રાઈડે શુક્રવારે ફૂટબોલ રમવાનો સ્કીપિંગ ઓન સેટરડે અને દોરી કૂદવાની શનિવારે ક્રિકેટ ઓન સન્ડે અને રવિવારે ક્રિકેટ કમ વી થસ ટુ પ્લે અમારી સાથે રમવા માટે આવો હેવ ફન એવરી ડે અને દરરોજ મજા કરો અહીંયા પાઠ્યપુસ્તકમાં આપણા લિટલ સ્ટેપ વનથી ફિફ્ટીન સુધીના પૂરા થયા છે હવે આપણે ગ્રામર બુક વર્કબુક તરફ જઈએ છીએ મિત્રો એટલે બીજો વિડીયો આવશે હં ચાલો